ધોરણ બીમાં કલોનું પાઠ્યપુસ્તકમાં છો દાદા પાઠ નંબર 3. આટલા બધા રમકડા મામી તમને સરસ મજાને રમકડાવાળા રૂપેશ કાકાની વાત કરતી ને કે એક હતા રૂપેશ કાકા. તો એ આજે આપણે આગળ જોશું. તો કે આપણે આગળ જોતા હતા એક હતા રૂપેશ કાકા, એમને બાળકો ખૂબ ગમી. રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા, પછી તેમને કાંઈ ગમતું નહોતું. રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા. રૂપેશ કાકાએ આસપાસના બાળકોને પોતાના ઘરે બોલાવા એક રૂમમાં રમકડા ગોઠવ્યા અને પોતાના ઘરને ટોય હાઉસ નામ આપ્યું. ટોય હાઉસમાં બાળકોને ખૂબ જ મજા પડતી. આ રમકડા બાળકોને ઘરે લઈ જવા માટે રૂપેશ કાકાએ એક પાટિયા પર લખ્યું, એક રમકડું આપી જાઓ અને બે લઈ જાઓ. અક્ષય અને શ્રીકાંત બે પાકા ભાઈ બહેન. એટલે અક્ષયને રૂપેશ કાકાનું ટોય હાઉસ ખૂબ ગમી ગયું અને તે ત્યાં ઘણી વાર રમવા જાય, પણ શ્રીકાંત તેની સાથે ન ઈતું આખો દિવસ મોબાઈલથી જ રમ્યા કરે. અને અક્ષય પોતાની પાસે રહેલું વિમાન રૂપેશ કાકાને આપી આવ્યો અને તેના બદલામાં બીજા બે રમકડા લઈ આવ્યો, એક જીસીબી અને બીજું બોલતું વાદળું. ત્યાં સુધી આપણે કર્યું હતું ને, હવે આપણે આજે આગળના પેજેથી જોઈએ. તો કે અક્ષયે ઘરે આવી બોલતું વાંદરું શ્રીકાંતને રમવા માટે આપ્યું અને શ્રીકાંતે પહેલાં તો ના પાડી, પણ જેવું જોયું આ વાંદરું તો આપણે જેવું બોલી એવું બોલે છે. એટલે અક્ષયસિંહ એના ઘરે આવ્યો ને, એટલે એને બોલતું વાંદરું શ્રીકાંતને રમવા આપ્યું. આપણે આપણા ભાઈબંધને રમવા આપીએ ને, એ રીતના એના ભાઈબંધને રમવા આપ્યું, પણ શ્રીકાંતે તો પહેલાં તો ના પાડી, પણ જેવું જોયું કે આ વાંદરું તો આપણું જેવું બોલે, એટલે એવું એ બોલે છે, એટલે એને તુરંત જ મોબાઈલ મૂકીને વાંદરા સાથે વાતચીત ચાલુ કરી દીધી. એને શું કર્યું, મોબાઈલ મૂકી દીધું અને વાંદરા સાથે વાતચીત કરવાનું શરૂ કરી દીધું. શ્રીકાંત જેવું બોલે એવું વાંદરું પણ બોલે અને શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે ફરાય. શ્રીકાંત જેવું બોલે એવું વાંદરું બોલતું અને શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરો પણ ગુસ્સે થાય, દાંત કાઢે તો એ પણ દાંત કાઢે. અક્ષયને પણ આ જોઈ ખૂબ જ મજા આવી. તેને શ્રીકાંતને કહ્યું, તું એકવાર મારી સાથે ચાલ રૂપેશ કાકાને ઘરે, આવા તો અનેક રમકડા હશે. શું કીધું અક્ષયે શ્રીકાંતને, કે તું એકવાર તો મારી સાથે ચાલે કે રૂપેશ કાકાના ઘરે, કે ત્યાં તો આવા અનેક રમકડા છે. શ્રીકાંતને ટોય હાઉસ જવાનું ખૂબ બહુ મન થયું. એને ટોય હાઉસમાં જવાનું ખૂબ મન થઈ ગયું. એક દિવસ તે અક્ષય સાથે ત્યાં ગયો અને પોતાનો મોબાઈલ ત્યાં આપીને તે ગલફોલિયા મારતું ગલુર્યું અને વાતો કરતો પોપટ લાવ્યો. એટલે શ્રીકાંતે શું કર્યું, ત્યાં જવાને એને ખૂબ મન થયું અને એક દિવસ તે અક્ષય સાથે ત્યાં ગયો અને પોતાનો મોબાઈલ ત્યાં આપી દીધો. આપણે એક વાત હતી ને, એક વસ્તુ રમકડું આપો તો તમને બે વસ્તુ રમકડા આપે, તો એને શું કર્યું, મોબાઈલ ત્યાં આપી દીધો અને ગલઠોળિયા મારતું ગલુર્યું લીધું અને વાતો કરતો પોપટ લાવ્યો. એક રવિવારે શ્રીકાંત, અક્ષય અને અક્ષયની બેન રૂચા ત્રણેય પહોંચ્યા રૂપેશ કાકાના ઘરે. ટોય હાઉસમાં જ્યાં જુઓ ત્યાં રમકડા જ રમકડા, ચાવીવાળા, રિમોટવાળા, તાલી પાડતા, કૂટકા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો પટપટાવતા અનેક રમકડા જોઈને તેની બાળકો હરખાઈ ગયા. ટ્રેનથી રમી, ઢીંગલીને રમાડી, રિમોટથી ગાડી ચલાવી, રીસને નવડાવે, ગલુડિયાને દોડાવે, રસોડામાં રસોઈ બનાવે, આમ અનેક રીતે બાળકો આનંદ આંદન કરવા લાગ્યા.
એટલે એક દિવસ શ્રીકાંત, અક્ષય અને અક્ષયની બેન તઈને જણા ક્યાં ગયા, રૂપેશ કાકાના ઘરે. અને ટોય હાઉસમાંને ત્યાં જઈને જુઓ ને તો ત્યાં રમકડા જ રમકડા હતા. ચાવીવાળા, રિમોટવાળા, તાલી પાડતા, ફૂટકા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો પટપટતા હતા. અનેક રમકડા જોઈને તઈની બાળકો તો હરખાઈ ગયા. ટ્રેનથી રમે, ઢીંગલીને રમાડે, રિમોટથી ગાડી ચલાવે, રીસને નવડાવે, ગલુડિયાની દોડાવે ને રસોડામાં રસોઈ બન્યા. આમ અનેક રીતે બારકુશી આનંદ આંદોલન કરવા લાગ્યા. તો રૂચાએ તો શિક્ષક બનીને બધાએ રમકડાને ભણવા બેસાડી દીધા. બોલતું વાંદરું પણ ભણવા બેઠું હતું. રૂચાબેન જેવું બોલી એવું એ બોલે પોતાના ચારા પાડતા, એટલે બેને એને ક્લાસની બહાર ઊભું રાખી દીધું. શું કર્યું તો કે રૂચાએ તો શિક્ષક બનીને બધાને કેમ શિક્ષક ક્લાસમાં બધા વિદ્યાર્થીને બેસાડી ના, એને તો બધા રમકડાને બેસાડી દીધા ભણવા માટે. અને રૂચાબેન તો જેવું બોલે ને એવું એ બોલે અને પોતાના ચારા પાડ્યા, એટલે બેને એને ક્લાસની બહાર ઊભું રાખી દીધું. અને બોલો, અક્ષયે સાપસીડી રમત અને શ્રીકાંત સાથે રમવાનું ચાલુ કર્યું. અને બારી પાસે એક કબૂતર રૂચાએ જોયું, એ તો એને લેવા દોડી. ત્યાં એક કબૂતર તો ઉડી ગયું. એને એમ કે રમકડાનું હશે, બધા હસે પડ્યા. રૂચા પણ ખૂબ હસી. એટલે અક્ષયને સાપસીડીની રમત શ્રીકાંત સાથે રમવાનું ચાલુ કરી દીધું. અને બારી પાસે એક કબૂતર રૂચાએ જોયું, એટલે એને શું કર્યું, એ લેવા માટે દોડી. જહાજ દોડીને લેવા ગઈ ત્યાં તો કબૂતર હતું એ ઉડી ગયું. અને એને એમ કે રમકડાનું હશે, અને બધા સી હસી પડ્યા. અને રૂચા પણ ખૂબ હસી. હવે આપણે સી એના જવાબ આપવાના. સેટો હાઉસ માં ક્યાં ક્યાં રમકડા હતા, તો કે ક્યાં ક્યાં રમકડા હતા ટોય હાઉસની અંદર, તો કે ટોય હાઉસમાં રિમોટવાળા, તાલી પાડતા, કૂટકા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો પટપટાવતા, અનેક રમકડા હતા. અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા, તો ચાલો આપણે એનો જવાબ લખીશું. અક્ષય અને શ્રીકાંત તો કે સાપસીડીની રમત રમતા હતા. તો કે અક્ષય અને શ્રીકાંત બંને સાપસીડીની રમત રમતા હતા. તો આ રીતના પ્રશ્નનો જવાબ લખવાનું રહેશે. બોલતું વાંદરું જોઈને કોણ મોબાઈલ મૂકી દીધો, કોને મોબાઈલ મૂકી દીધો હતો બોલતું વાંદરું જોઈને, તો કે શ્રીકાંતે. તો એનો આપણે જવાબ લખીશું. બોલતું વાંદરું જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો. અક્ષયે કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું હતું, કયું રમકડું મૂક્યું હતું અક્ષયે, વિમાન મૂક્યું હતું. તો કે અક્ષયે
કે અક્ષયે વિમાન ટોય હાઉસમાં મૂક્યું હતું. ટોય હાઉસમાં તમે કયું રમકડું મૂકવા આપશો? તો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે આપવાનો છે. તમે કોને કોને રમકડા રમવા આપો છો, તમે કોને કોને આપતા હોય તો એ લખવાનું છે. તો અમે રમકડા અમારા નાના ભાઈ બહેનને આપીએ છીએ. પછી જુઓ તો કે તમને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી કયું રમકડું ગમ્યું? તો તમને જે રમકડું ગમ્યું હોય એ તમારે આમાં લખવાનું રહેશે. મને તો વાતો કરતો પોપટ ગમ્યું એટલે હું લખીશ એમાં. તો આ રીતના તમારે આમાં લખવાનું રહેશે. તો કે ચાલો આપણે સૌ હસી બાળકોને મોટે મોટેથી જુદી જુદી રીતે હસવાનું કહેવાનું છે. અને તમારે ટોય હાઉસમાં જવું છે, ત્યાં જઈને શું કરશો? આ પાઠમાં કયા કયા છોકરા છોકરીના નામ આવે છે, તેમાંથી તમને કયું નામ ગમ્યું છે, તમારે તમારી રીતે વાતચીત કરવાની રહેશે. વાંદરું કરી તેવો અભિનય કરો. એટલે વાંદરું કઈ રીતના અભિનય કરે એ રીતના તમારે બધાએ અભિનય કરવાનો. તો કે ચાલો ગાઈએ ગીતરું. તો સરસ મજાનું આપણે ગીત ગાયું, તર તર ઢમ ઢમ, આપણે સરસ મજાનું ગીત તો ગાઈ લીધું છે. હવે વાંચો, સાચું કે ખોટું લખવાનું છે, એટલે કે આપણે ખરા ખોટા લખવાના રહેશે. પહેલું, રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા. કે રૂપેશ કાકાને બાળકો ગમતા હતા ને એમને, તો તે આપણે લખવાનું છે ખોટું. રૂચાને શિક્ષક રમવું ગમતું હતું. રૂસાને શિક્ષક રમવું ગમતું હતું ને, તો ત્યાં આપણે લખવાનું સાચું. અક્ષય આખો દિવસ મોબાઈલથી રમતો હતો, ખોટું. અક્ષયસી આખો દિવસ મોબાઈલથી રમતો હતો કે ખોટું. શ્રીકાંત ગાતું ગલુડિયું લાવ્યો, ખોટું. કબૂતર રમકડાનું હતું ને, કબૂતરને આપણે હાથ ડાયડો તો ઉડી ગયું હતું ને, તે સાચું હતું. ત્યાં આપણે શું લખવાનું છે? ખોટું. તો તમારે આ રીતના તમારી બુકની અંદર તમારે લખવાનું રહેશે.